ఆధీనం చిదచిది వ్యాప్తం చది వ్యాకృతి జీవే సాక్షరముక్త కోటి సుఖదం నైకావతారాధిపం జ్ఞేయం శ్రీ పురుషోత్తమం మునివరే వేదాదికీర్త్యం విభుం తన్మూలాక్షరయుక్తమేవ సహజా నందం చ వందే సదా జేచ్ఛేయాక్షరధామ దివ్య హరిను ముక్తో హరి ధ్యావసే మాయా పార కరే అనంత జీవనే జే మోక్షను బ్రహ్మాణోణుతుల్యరోమ దిశత సేవే పర బ్రహ్మనే తే మూలాక్షరమూర్తినే నము సదా గుణాతీతానందనే జేను మలినాశం కల్పోసమూడాగయా జైనే శరణతయా పచి భవతణా తేరా విరామి గయా జైను గాన దశో దిశే హరి జనో గాయే అతి హర్షతి ఏవాయగ్న పురుషదాస తమనే పాయే నము ప్రీతతి వాణీ అమృతతి భరి మధుసమీ సంజీవనీ లోకమా దృష్టి మా భరి దివ్యత నిరఖత సుదివ్య భక్తో బధా హయ్యేత భరు మిఠు జననిషు నేహాశము తే శ్రీ జ్ఞాన జియోగిరాజ గురునే నీతే నము భావసు దీక్షార్పియో గుణాతీత స్వామీ జయనే ద్వయను అద్వైతనో పూజచే వేదే సాక్షి అనంతనా స్వరూపయా శాస్త్రీ మహారాజను ఏవా స్వామి హరి ప్రసాద చరణే వందన్ సదా కరు జైనీ సాధు సువాస ఆజ జగమా శ్రీజీ స్వరూపే దిశే ధర్మ జ్ఞాన విరాగ భక్తి మహిమా ఏకై కథీ
શ્રેષ્ઠ છે. બોલે બોલ અમોલ શબ્દ મધુરા, સાક્ષાત સુધા તો જરે, એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને. સ્નેહે નમી સૌતરે સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. શક્તિ ગુણે કરી અભિરામ અતિ તેજો.
આપણે સૌ એ બધા જ ભક્તો એ બોલ્યા છે, હરે કીર્તન ગાયા જ કરવાનું છે, ગાયા જ કરવાનું છે. એ કીર્તન પ્રમાણે સૌ નિષ્ઠા રાખજો. જીવેશ્વર તનો રે માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પેર રખું ભગવાન. ભગવાન સ્વામિનારાયણ કેવું બોલ્યા, જીવેશ્વર તનો રે માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. ભગવાનના અદ્ભુત કેવા આશીર્વાદ. આપણે બધા નિષ્ઠા પાકી રાખવાની છે. બોલ્યા છે હરિ પદ આપણે બધાએ ગાયા જ કરવાનો છે. એ દોઢ પદ છે, બે પદ રોજ સવારે આરતી ગરબો થાય, સભામાં આરતી થાય ત્યારે આ કીર્તન અમને ગાયા રાખજો, જેથી આપણને બધાને બળ મળે. જીવેશ્વર તનો રે માયા કાર પુરુષ પ્રધાન, સૌને વશ કરો રે સૌનો પ્રેરક હું ભગવાન. આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ, આપણા ભાગ્યનો કોઈ પાર નહીં. પુરુષોત્તમ નારાયણનો યોગ થઈ ગયો, આપણી ઉપર કૃપા કરીને ભગવાન સ્વામિનારાયણના યોગમાં આપણને લીધા, પ્રભુએ લીધા.
અને આપણને બધાને નિષ્ઠા પાકી કરાવી અને જેના ફળ સ્વરૂપે એવા ભયંકર દેશકાળમાં પણ આપણી ધીરજ ખૂટતી નથી, આપણી ધીરજ જતી નથી, આપણે ચિંતાનો આંસુ પડતા નથી, આપણે ઉમંગમાં રહીએ છીએ. આપણે બધા એટલું જ પાકું કરવાનું છે, કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં નિષ્ઠા પાકી થાય એ માટે આ પદ ગાયા કરજો. ઈશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન, સૌને વશ કરો રે સૌનો પ્રેરક, હું ભગવાન અનંત બ્રહ્માંડના જીવ ઈશ્વર માયા બાપ રે બાપ. જીવ ઈશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન, સૌને વશ કરો રે સૌનો પ્રેરક, હું ભગવાન. આવી સરસ આપણને પ્રાપ્તિ મળી, આપણે બધા ભાગ્યશાળી બહુ. એટલે નિષ્ઠા પાકી રાખજો, આપણું મન દુખાય નહીં, આપણી નિષ્ઠામાં અચાસ ન રહે. આ પદ પ્રમાણે સૌ બધા આનંદમાં રહેજો અને આ પદ સવાર સાંજ ગાયા કરજો, જેના ફળ સ્વરૂપે આપણી હિંમત ખૂટે નહીં અને ભગવાન આપણને નિરંતર બળ આપ્યા જ કરે, આપ્યા જ કરે. પ્રભુએ આપણા માટે કેવું લખ્યું ને પ્રભુ આપણા માટે કેવું બોલ્યા, આ જ વિચારમાં રહેવાનું છે. જીવ ઈશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન, સૌને વશ કરો રે સૌનો પ્રેરક, હું ભગવાન. બાપ રે બાપ. આપણે આવી સર્વોપરી નિષ્ઠાના સેવકો છીએ, ભગવાને આપણી પર કૃપા કરી નાખી, આપણે એક જ પ્રભુ પર કૃપા કરવાની છે કે મહારાજ બોલ્યા શ્રીહરિ પ્રભારે અમે અમારી નિષ્ઠા પાકી, નિરંતર અમને સૌને કરાવજો. જીવ ઈશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન, એ બે પદ જે પ્રભુ તમે જાતે લખ્યા અને તમે જે એ પ્રભુ તમે કેવા આશીર્વાદ બધાને આપ્યા, તો એ પ્રમાણે અમને સૌમાં તમારામાં વિશ્વાસ રહે, નિષ્ઠા રહે, દ્રઢતા રહે, જેથી અમારામાં મોરાસ ફિકાસ ન પ્રગટે અને એક ધારે ઉમંગથી અમે ગમે તેવા ભયંકર દેશકાળમાં રક્ષાના બીજ રક્ષાના હથિયારથી રક્ષાનું હથિયાર એટલે પ્રભુનું ભજન. આપણે તો દેશકાળમાં કોને સંભાળવાના, ભગવાન સ્વામિનારાયણને. ભગવાન સ્વામિનારાયણ આપણા માટે કેવું બોલ્યા, બોલ્યા શ્રી હરિ કેવું પદ સરસ પોતે જાતે લખ્યું. અને ત્રીજું ને ચોથું પદ આપણે બધાએ ગયા જ કરવાનું છે, ગયા જ કરવાનું છે, ગયા જ કરવાનું છે, જેના ફળ સ્વરૂપે આપણા હૃદયને વિશે ક્યારેય એવી ફિકાસ પ્રગટે નહીં, જે ઉમંગ ઉમંગ વધતો જ જાય, વધતો જ જાય, વધતો જ જાય. તો આપણી બધાની ફરજ એક જ છે કે નિષ્ઠા પાકી થાય તે મારે આ બે પદ ગાયા કરજો, ત્રીજું અને ચોથું પદ. કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં આપણે ગાયા કરવું છે અને એના ઉમંગમાં જ આપણે એક ધારા દોડતા રહેવું છે. ભગવાન સ્વામિનારાયણ એમના ભક્તોની રક્ષા કરવા માટે સર્વ પ્રકારે રક્ષા. બાપરે 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 બાપ. તમે વિચારો, આ સર્વ પ્રકારની રક્ષા કરવા માટે જીવ ઈશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન, માયાકાર પુરુષ પ્રધાન, સૌથી રક્ષા હું કરીશ, એવું સરસ કેવું વાક્ય પ્રભુ બોલ્યા. એ તો આપણે બધાએ એટલા જ આનંદમાં રહેવાનું, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. નિષ્ઠા પાકી રાખજો, ભજન કરતા રહેજો, સુરતભાવ વધારતા રહેજો, સરળતા વધારતા રહેજો, હુંવારો દોડ દમ દેખાવ પ્રદર્શન ઓછા કરજો. આપણામાંથી દોડ દમ દેખાવ પ્રદર્શન ઓછા થવા જોઈએ, આપણામાં નિષ્ઠા પાકી થવી જોઈએ. કારણ કે અમને મારી આપણી રક્ષા 100% થવાની છે. જ જ જ એ ભૂલવાનું નથી, સદી ભગવાન સ્વામિનારાયણે ગાયું છે, ભગવાન સ્વામિનારાયણ જાતે લખ્યું, જાતે બોલ્યા ને જાતે ગાયું. તો આપણે બહુ નસીબદાર છીએ કે પ્રભુએ આપણા માટે કેવું સુંદર પદ લખી મોકલ્યું
પરમહંસો બધા એટલા રાજી થઈ ગયેલા. તો આપણે બધા આજે આનંદમાં છીએ. ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયાની ધરતી પર આપણે વિચરણ કરવાના છીએ. આપણે બધા ભેગા મળીને આપણે દોડીશું ત્યાં, અને બધાની બધાની સાથે બંને વાતો કરીને જય સ્વામિનારાયણ બધાને બરબો લાવીને આપણે એક જ ઉપયોગ ઉમેરવો છે. કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારેય ક્યારેય ઉદાસીનતા ના આવે, બેચેની ના આવે. આપણી રક્ષા થવાની છે. જય 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 જય. માટે આપણે ક્યારેય અભાવમાં નહીં જવાનું, અરુચિમાં નહીં જવાનું. કોઈ પણ સંજોગોમાં ગમે તેવા પ્રસંગો બને, પણ હરિભક્તોએ ખ્યાલ રાખવું જોઈએ કે અમારી નિષ્ઠાવાન અદ્ભુત મહારાજ આપણને મળ્યા તો આપણી તો 100% રક્ષા થવાની છે જ. તો જેથી આપણે બધા આનંદમાં રહેતા શકા. આ ગાતા 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 વંશ માત્ર ફિકાસમાં પડવું નથી, અને દોડતા ઉમંગથી દોડતા જ રહેવું છે. અરે સત્સંગ વિકાસ કરતા જ રહેવું છે, કરતા જ રહેવું છે, કરતા જ રહેવું છે. તો આટલું પાકું રાખજો. તમારા બધાના દર્શન મને બી વહેલા થઈ જવાના છે, અને આપણે બધા ભેગા મળીને આનંદ કરીશું. અને મહારાજ સ્વામી શાસ્ત્રી બાંધને યોગી મહારાજ ભગતજી મહારાજ જાગૃત સ્વામી કૃષ્ણજી અદા સૌના ચરના એમને એક જ ભાવના છે, અમને સૌને એવું બોર આપો જેના ફળ સ્વરૂપે ગમે તેવા દેશકાળમાં અમારી ફિકા અમારામાં ફિકાસ ના પ્રકટે, ઉદાસીનતા પ્રકટે, બેચેની ના પ્રકટે, પ્રેમ જ પ્રકટે, હિંમત જ પ્રકટે, શાંતિ જ મજબૂત રહે. અને ઉમંગ 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 ઘટો આવે જ નહીં, અને સંભાળતા જઈએ, સંભાળતા જઈએ. એવું અમને સૌને ખૂબ 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 બળ આપતા રહે સૌજી. સહજાન સ્વામી મહારાજની જય. શ્રીમદ સદગુણ શાલિનમ ચિદચિદિ વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાધિપમ નેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરૈ વેદાદિ કીર્ત્યમ વિભો તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદમ ચ વંદે સદા વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા હૈયે હે તબરું મીઠું જનની સુને હાસ્ય મોખે વશ્યો તે શ્રી જ્ઞાનજી યોગી રાજ ગુરુને નિત્યે નમો. કદાચ મારી વાત સાંભળતા જ તમને એમ થાય કે આ બધું ક્યારે થશે. કોઈએ કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. એક જ મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણે આગળ ચાલવું છે. અત્યારે હું વાત કરીશ તમને થોડી અઘરી છતાં માઇલ. પ્રશ્ન એટલો છે, કોઈ પણ સંજોગોમાં સુરુચિ ટોપ રાખવી. બસ સાધકની 2-3 જવાબદારી છે. ટોપ સુરુચિ એક,
તમે પ્રથમનું 44મું વચના તમને વાંચો, હમણાં જ વાંચો તો તમને આમ થઈ જાય 20 વર્ષ પછી ક્યાં કેટલા વર્ષે પૂરું થશે. એ બી ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા એક જ કરવી છે કે પોઝિટિવ કોઈ પણ ભોગે થવું છે, અને ચિંતા બીજી એટલી કરવી છે કોઈ પણ ભોગે ભજન કરવું છે. પહેલી વાત, ઋષિઓ બિચારા એકાંતમાં રહે છે. અરવિંદો 32 વર્ષ સુધી એક ધારા એમની રૂમમાંથી એમને બહાર પગ મૂક્યો નહીં. રમણ મહર્ષિ 17 વર્ષ સુધી એક ધારા રાફડો થઈ ગયા ત્યાં સુધી રહ્યા એક જ આસનથી. રામકૃષ્ણ પરમહંસ 16 વર્ષ પછી બોલ્યા. પહેલો શબ્દ ઉચ્ચાર્યો, માં પ્રભુએ કંઈક આપ્યું છે ને હવે હું તને આપીશ. પહેલો શબ્દ રામકૃષ્ણ પરમહંસનો આ હતો, માં શારદા તરફનો. યુગ પુરુષો હંમેશા ખૂબ એકાંતમાં રહ્યા છે, અને હવે હું તમને આજે એકાંતમાં રહેતા શીખવાડું છું. આપણે નિરંતર એકાંતમાં રહેવું છે. આ માર્ગ અબજોમાં કોકનો છે. નિરંતર એકાંતમાં વાસન ઘસીએ, ભજન કરતા કરતા વાસન ઘસીએ, એકાંત કહેવાય. કોઈની વાત પોઝિટિવ સાંભળીએ, પોઝિટિવ આંખ જવા દઈએ, જમતા જમતા ઈવન 2-4 મિનિટ સંભાળતા સંભાળતા જમીએ, એકાંત કહેવાય. કોઈની સાથે વાતો કરવા બેઠા અને પોઝિટિવ વાતો નીકળી પ્રભુની સેવા માટે, હું જાણું છું અને હું સમજાવું, એ રજોગુણ છે. મને અનુભવ નથી ને હું વાત કરું છું, અહમ સાથે તમોગુણ છે. મને કંઈક મહેમાનની ખબર પડી અને સમકક્ષાના મિત્રને મધ્ય 41 પ્રમાણે મીઠાશથી એક સેવા કરવાની ભાવનાથી વાત કરું, એ આપણી સેવા છે, એ આપણું એકાંત છે. એકના અંતને પામે એકાંતિક. વિપશ્યની સાધનામાં કેટલા બધા 7-7 દિવસ, 14-14 દિવસ, 2-2 મહિના, 4-3 વર્ષ ભગવાન સ્વામિનારાયણે કરુણા વરસાવી દીધી છે એકાંતમાં રહેવાની, પણ એ હવે પ્રેક્ટિસ કરવી છે. તમે ગામડે જાઓ, તમારા શરીર કરતા તમારા સાથી મિત્રોની સાથે ડબલ પ્રેમ કરો, એને એકાંત કહેવાય. તમારા સાથી મિત્રો હોય, સમકક્ષાના ભેરુ હોય, બીજા નવા છોકરાઓ હોય, ત્યાં સ્વના જાનપણે તમે ઓર્ડર કરો, આજ્ઞાઓ કરો, એ તામસી માન છે. એ જ ટાબોરિયા સાથે મીઠાશથી મહિમાથી વાતો કરો, એક સેવા કરવાની ભાવનાથી, એમનામ એકાંત કહેવાય. અથવા એકાંતનો બીજો અર્થ છે એમનામ સંબંધ કહેવાય. આપણે ઘણા સજાગ રહેવાનું છે.
ઠાકુરજીનો પૈસો તમારાથી વેડફાય અથવા તમે કપટ રાખ્યું અથવા તમારા દેહની જરૂરિયાતનું પોષણ કર્યું એમાં થોડું વધારે પડતો ખર્ચ થયો, માનો કે દેહની જરૂરિયાત પૂરતો પૈસો વાપરી શકાય, બીમાર પડે તો શું કરો, દવા તો લાવવી પડે. પણ સાથોસાથ કોઈ ઇન્દ્રિયોનો પોષણ થાય, એ લક્ષ્મી તમને હદવાની નથી, સંબંધ તોડી નાખશે. હું સ્વામીજીની સાથે પોસ્ટમાં હતો, પરદેશના હરિભક્તો ને મારી સાથે ખૂબ પ્રીતિ, ખૂબ એટલે ખૂબ જ. સાથી કે દર 15 દિવસે મારી ટપાલી લોકો પર જાય, હું એટલી બધી ટપાલો લખતો, દર અઠવાડિયે 40 વ્યક્તિઓની ઉપર ટપાલ મોકલું, મહિનામાં 160 હરિભક્તો પર ટપાલ જાય મારી. અને જે બાપાના અંગત હોય, અત્યારે તો હું કાંઈ લખતો નથી. એ પરદેશથી જ્યારે આવે ત્યારે મારી પાસે પહેલાં બેસે, સ્વામી પાસે પછી બધું પૂછે, 2-5 મિનિટ સ્વામીની વાતો કરો. મેં કહું ત્યાં તો ટપાલમાં છું, તમને કેવી રીતે વાત કરીશ, રાત્રે કરશો? હું સાનુકૂળતા હશે તો કરીશ, ગમે ત્યારે થોડો ટાઈમ કાઢજો ને. બપોરે 20 મિનિટ નીકળે ન સો. એ હરિભક્તો એટલું બધું કહે કે તારા માટે પેન મોકલાવું, શર્ટ મોકલાવું, શું મોકલાવું, તારે શું જોઈએ છે, બાપા માટે શું મોકલાવું. બધા કહે તારા માટે શર્ટ લઈ આવ્યા છીએ. મેં કહું મારા બહુ ગરીબ મિત્રો છે, એને આપી દેજો. 10 વર્ષના ઇતિહાસમાં પદાર્થો માટે એટલા બધા કે ટપાલ બી હું લખું, એ લોકોને છાસ બી હું પાઉં, પાનનું બીડું બી પછાડું, સાથે બેસીને 5-10 મિનિટ ગોષ્ઠી બી કરી રાખું. મેં એ લોકોનો એક નયા પૈસાનો પદાર્થ નહીં વાપરેલો. હું એક જ વિચારમાં હતો કે હાડકાને ચામડાને કોથળાની કોથળીને જે જરૂર નથી એને નહીં આપવાનું. બોડી શું, તમારું શરીર એટલે શું? તમારા શરીરમાં શું છે, તમારું શરીર એટલે શું? એના અમરપટો કેટલો, એની સ્મશાનની યાત્રા ક્યારે? હું બહુ વિચારમાં ઘણી વખત રહું કે માનવીને એનું શરીર એટલું બધું કેમ વાલું હશે કે બિચારો એની પાછળ જ બસ 24 કલાક. આપણી એક ફરજ છે, આપણે આજથી નક્કી કરવું છે કે જે કરવાનું છે એટલું જ કરવું છે બસ. હું તમને જુદી વસ્તુ પર લઈ જઉં છું, ધીમે રહીને, બહુ ધીમે રહીને ક્રિયા કરો, શાંતિથી કરો, ઉતાવળ ન કરો. ભજન હું 5 મિનિટ કરું છું, પછી સમજાવું છું. તમે ધૂન નહીં કરો તો ચાલશે, હું 5 મિનિટ ધૂન કરીશ. જે કોઈ ક્રિયાયોગ કરીએ, બહુ ઠંડે કલેજે અહોભાવે, દેવતાઓને જે સેવા ના મળે અને એ સેવા આપણને મળી. યોગી મહારાજે તો બહુ મહિમા ગાયો છે સેવા માટે. સેકન્ડ ઇનિંગમાં વાત કરીશ, અત્યારે તો નહીં જ. કોઈ દિવસ કોઈ પણ ક્રિયાને તમે ક્રિયા ના માનો, વાસણ ઘસવાને ક્રિયા ના માનો, સાફસુફીને ક્રિયા ના માનો, લેટ્રિન બાથરૂમ સાફ કરવાને ક્રિયા ના માનો, કોઈ દર્દીનું લેટ્રિન સાફ કરવામાં, વોમિટ સાફ કરવામાં એને ક્રિયા નહીં માનો, એના સરળ શરીર તરફ જોશો નહીં. જ્યારે ડોક્ટર એમ કે ઓછું ખાવું તું,
ડોક્ટર સારો ડોક્ટર ન બોલી શકે. આટલું બધું શરીર કેમ વધાર્યું, સારો ડોક્ટર ન બોલી શકે. માપે, ચેક કરે, મીઠાશથી વાત કરે, ધીમે ધીમે કે હવે આટલી ચરી રાખો તો સારો, એને ડોક્ટર કહેવાય. મને તો કોઈ પેટ વાળો મળે એટલે મેં કહું 10 કિલો ઓછું કરજો. મારે બી ન બોલવું જોઈએ. જે કાંઈ આપણે કદાચ કોઈને ગોષ્ટી કરીએ છીએ, કોઈની સાથે વાતો કરીએ છીએ, કોઈ સેવા આપે છે ને લઈએ છીએ, તમારા આત્માને પૂજજો બસ. હે પ્રભુ, તમારી સર્વોપરી સેવા થયા કરે એવું કરાવજો બસ. આ સેવા મને બંધનરૂપ ન પડે, ફૂટે નહીં, મારા શરીરની પાર ફૂટે નહીં. હું તમને આ વાત એટલા માટે કરું છું, સેવાનું ફળ લેવું છે બસ. મધ્ય 41ની સેવા એટલે નિર્વિકલ્પ સમાધિનો આનંદ. મધ્ય 41-28 પ્રમાણેની સેવા, 63 કે 59 પ્રમાણેની સેવા નિષ્કામ ધર્મ. મોટા પુરુષને હાશ થઈ જાય, હૈયો બદલાઈ જતા વાર ના લાગે. પણ બે દોષ આપણને સેવામાં ખૂબ નડે છે, વાણીથી સેવા કરીએ, હરિભક્તોની પાસેથી સેવા લઈએ, હરિભક્તોની સેવા કરીએ, ત્યારે આપણને દંભ અને કપટ બે વસ્તુ બહુ નડે. સેવાનું ફળ તમને સંપૂર્ણ મળતું નથી, એનું કારણ તમને શિક્ષાપત્રની ખબર નથી. સેવાનું ફળ તમને સંપૂર્ણ મળતું નથી, એનું કારણ તમારો દંભ અને કપટ છે. કોઈ પ્રાદેશિક સંત કદાચ કહે આપણને કે નટુદા તમે આને ગોષ્ઠી કરજો, તો તમારે યાદ રાખવાનું, મારે હે મહારાજ, ના શબ્દ નહીં કહેવાનો, ગોષ્ઠી તો કરવાની જ. પણ જ્યારે શ્રીમદ સદગુણ શાલિનમથી શરૂ કરીએ ત્યારે પ્રાર્થના કરતાં કરતાં શ્લોક બળતા એટલું જ કરવું, પ્રાર્થના કરવી. મધ્ય 41-28 પ્રમાણે પ્રભુ તમારા ભાવથી સેવા કરાવજો બસ, જેથી દાંભિકતાનું પોષણ ન થાય, દાંભિકતાનો પ્રસારો ન થાય. બહુત પ્રસારા મત કરો, કર નિજ સ્વરૂપ કી આસ, જિસને પસારા કિયા સબ ગયે નિરાશ હો કે ગયે, એવું કંઈક છે. બહુત પ્રસારા મત કરો, કાલે સમજાવવાનું છું. પ્રસારા એટલે શું? આજે હું તમને જુદી લાઈન પર લઈ જઉં છું. મધ્ય 41 કાલે પૂરો કરીશ. બહુત પ્રસારા મત કરો, કર નિજ સ્વરૂપ કી આસ. હું તો બહુ વિચારમાં કરું કે આ લોકો શું કયા નિજ સ્વરૂપની આશાની વાતો કરતા છે. આપણે કેટલા નસીબદાર છીએ, યતો વાચો નિર્વર્તન્તે, ઇન્દ્રિયો જ્યાં પાચી શકી એમ જ નથી, મન બુદ્ધિ જ્યાં વિરામ જ પહોંચી જાય, પામી જાય, જ્યાં તમારી કોઈ સાધના પહોંચે જ નહીં, ત્યાં ક્યાંથી આત્માનું દર્શન શક્ય નથી. કૃપા બસ. અક્ષર બ્રહ્મના સાર્ધમ્યપનાને ભગવાન સ્વામિનારાયણે કેટલું ગરમ થઈને લખી નાખ્યું, હું આત્મા છું, આત્મા છું, 1000 વર્ષ બોલો તો એનું ફળ કેટલું, જીભને 1000 વર્ષ સુધી આકાશથી ચાટી એટલું. છતાં બી એક આત્મનિષ્ઠ પુરુષો કેવું લખી ગયા, આપણે કેટલા નસીબદાર છે, ખૂબ ભાગ્યશાળી છે, એક પ્રોપર ચેનલ મળી ગઈ બસ. ગોંડલમાં એક કુવો ખાડ ઉલેચવાની હતી,
બધું ભરાઈ ગયું હતું, ખાડ ઊંચક બધી ઉલેચવાની હતી. મેં સ્વામીજીને વાત કરી કે બહુ દુર્ગંધ મારે છે. મેં કહે સાફસૂફી કરી નાખો ને, સાફસૂફી કરી. હું ફરી સાત દાડા પછી ગયો, બહુ દુર્ગંધ મારે છે પાછળ, અને એ સ્મેલ તમારી રૂમ સુધી ના આવે એટલા માટે કંઈક કરવું જોઈએ. સ્વામીજી કોને બોલાવીશું? મેં કહું અમે છોકરાઓ મંડી પડીએ. તે ના, કે પેલા રાવણના ભગત છે ને બોલાવો, એ બે ચાર જણને લઈને આવશે. એ દ્રષ્ટિનું પાત્ર કહેવાય. કેવું ધર્મસ્વામી કોણ હતા? મોહન બાબા રાવણના, મોહનભાઈ ને, હા ડોહા મોહન બાબા. અને ચાર પાંચ જણાએ જે 3.5 દિવસ સુધી બધો મસાલો કાઢ્યો. હવે હું તમને સ્વામીના દર્શન કરવાની વાત કરું છું. અને જ્યાં પૂરું કરીને 3.5 દિવસ પછી બધો કચરો ખાડનો કાઢીને આવ્યા, બપોરના 11:30 નો સુમાર હશે, સ્વામીજી પીરસવા તરફ રસોડા તરફ જતા હતા. બધાના શરીર પસીનાથી રેબસેબ હતા, હાથ બી પાવડા, પાવડો ગંદો, હાથ બી બિચારાના કંઈક બગડેલા. બાપા ઉભા રહ્યા. મેં કહ્યું મગ બાપા મોહન બાપાને બધા સેવકો બધું કામ પૂરું કરી નાખ્યું. તે સ્વામીજી એકદમ નર્વસ શરૂ કરતા હતા, એકદમ મારો હાથ પકડી આ છોડી દીધો, પઢાગલીને નર્વસ શરૂ કર્યો. મોહન બાપાએ હાથ પકડી લીધો. એમના હાથ તો બગડેલા હતા જ, દુર્ગંધ તો હતી જ શરીર પર. નો આર્ટિફિશિયલ લાઈફ. જે વ્યક્તિના જીવનમાં આર્ટિફિશિયાલિટી આવે એ વ્યક્તિના જીવનમાં નેચરાલિટી ક્યારેય ન પડે. બાપા મોહન બાપાએ બાપાને દંડવત કરતા હતા. બાપા દંડવત કરવા પડી ગયા, ઊંચા કરી લીધા. બાપા ભેટી પડ્યા. દુનિયાનો કોઈ સાધુ નથી. હું ખરેખર કહું, પહેલાં તો દુનિયાનો કોઈ સાધુ દંડવત ન કરે, અને પેલા વ્યવસ્થિત રીતે પછીનાથી રેબઝેબ. નાઇટ્રોજન, હાઇડ્રોજન, સલ્ફ્યુરિક એસિડ બધા જ વાયુથી ભરપૂર એના શરીર, ચારે બાજુ ફૂલ સુવાસ. સ્વામી તો ભેટી પડ્યા. હું હશ્યો હશે એટલે મારી મારા તરફ ગરમ આગ કરી ગઈ મહારાજે. પછી મેં કહ્યું હું એટલા માટે હસ્યો છું, બાપા મને હું એટલા માટે હસ્યો. આવો મહિમા અમારા જીવનમાં ક્યારે ઉગશે? બસ મને હસવું એટલા માટે આવ્યો કે આ મહિમાનો સાક્ષાત્કારનો મહિમા ક્યારે ઉગશે. સ્વામી કે બહુ કડક પુરુષ હતા, બહુ કડક. કે હું તો એટલા માટે ભેટ્યો, શાસ્ત્રી મહારાજને કેવી સેવા કરી. બસ લેટ્રિન શાસ્ત્રી મહારાજ નહોતા જતા, શાસ્ત્રીમાં તો સુધામ ગયા હતા. શાસ્ત્રી મને કેવી સરસ સેવા કરી. પણ મારો કહેવાનો મતલબ એ છે, હવે આપણે ધીમે 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 આપણા ધ્યેય તરફ ગંભીર થવું છે. વાસન વખતે કોઈ આવે કે ના આવે, મહારાજ મહારાજ. એક વખત યોગી મહારાજને ગામડામાં અમે 1:30 વાગે જમવાનું આપ્યું, 1:30 વાગે 72 વર્ષની ઉંમરે.
સ્વામીજીને તો મારા કરતા ડબલ ગેસ રહેતો, અને સ્વામીજીને 24 કલાક ખરીદાડી રહેતી, વાયુ પકડતી ખૂબ હતી, શરદી ખૂબ હતી. 28 મિનિટના પ્રવચનમાં તો 5 મિનિટ તો ખરીદી માટે જોરથી ખરીદી માટે આસન કરતા એ રીતે બોલવું પડે. પણ મહિમાને પ્રીતિ નિત્રે બસ દર્શન કર્યા જ કરીએ. પણ ભેટીને એટલું જ કહ્યું, બસ જાઓ તમને બધાને અક્ષરધામમાં મહારાજ આ રીતે ભેટશે. સાધના પૂરી થઈ ગઈ. આશીર્વાદ અપાતા નથી, અપાઈ જાય છે. નેચરલ એની પર અધિકાર જ. જ્યારે કોઈ પણ કામ હોય ત્યારે રામો દ્વારાને સંભાળે. એક મંડળ એવું હતું અને પીરસવા માટે માનવ દ્વારાને સંભાળે, પોતાનું કરીને પછી પીરસવા જાય. બે બોચિયા મોહનથાનના રૂમે મૂકી આવે, કદાચ વધ્યું ન વધ્યું તો. એક દિવસ બધું ખૂટી ગયું, તૈયાર જરાક થઈ ગયું. વસરામ શીરો બનાવી દઉં. વસરામ એકદમ બોલ્યો નહીં. મેં શીરો તો બની જશે, મેં આ બિચારા ભગત બહુ સારા છે, બનાવી દેશે. મેં કહું આપણે બધા ભેગા થઈને બનાવી દઈએ શીરો, થોડું વાઠિયા ખાઈ લઈએ. મને કે તારે જમવું છે? વસરામ કે તમારે જમવું છે? મેં કહું ના, હું સાંજે જમીશ. મારે હું તો અડધો કલાક ટપાલ લખી નાખીશ, સાંજના તો ખીચડી ખાવાની છે જ. ના કે અમારે જોડે આવવું પડે. પછી મારા બેટા મને રૂમે લઈ ગયા. મને કહે જો પ્રથમ પ્રસાદ ઠાકોરજીને પહોંચે અને દ્વિતીય પ્રસાદ અમારો અહીં આવે. ગોઠિયાનું બધું તૈયાર છે. મારે બિચારાઓને ખબર જ નહોતી મધ્ય 41 ને, અત્યારે ખબર હોય તો ખબર નથી મને. ખૂબ અઘરું છે. પોતાનું કરીને સેવા તો આખી દુનિયા કરે છે. પોતાનું કરીને આખી દુનિયા સેવા કરે છે. મને ખબર છે આત્મીય યોગી શતાબ્દીમાં કોને કોને કેટલી સેવા કરી, આત્મીય મહોત્સવમાં કોને કોને કેટલી સેવા કરી. એ બાબતમાં તો હું ક્ષેત્ર એવો નથી છે. મને 60% બધી ક્ષેત્રો છે, નો પ્રોબ્લેમ. મને તો યાદ જ ના આવે, મારી દુનિયા જ નથી. એટલે હું તો તરત જ ભૂલી જઉં. ભગવાને એક સુખ બહુ સારું આપ્યું છે. મધ્ય 41ની સેવા એ કોક તદ્દન જુદી ચીજ છે. હું તમને સમજાવું છું. સ્વામીજી એટલું જ કહ્યું કે આપણે કાલે જવું છે નારાયણ ઘાટ પર, ધરા ઉપર. હજુ બેટરી લઈને ગયો 9 વાગે. લીલ હતી, પાણીમાં ગંદકી હતી, બધું પડ્યું હતું, રાડા પડ્યા હતા, કપાસના બધા બધું પડ્યું હતું, પાણી બધું ચોખ્ખું, નીટ એન્ડ ક્લીન નહીં, પોંદણા બહુ બધું બહુ હતું. એટલે મેં કહું ચાલો બેસી જઈએ, ભગવાન કેટલું બળ આપે છે. 9 વાગ્યાથી શરૂ કર્યું મેં મારી રીતે, 3 વાગ્યા સુધી રાત્રિના ગોર અંધારી રાત, ચારે બાજુ સાપોલિયા જ ફરે. પણ 9 વાગ્યાથી શરૂ કરી સેવા, એક વિચારમાં સેવા શરૂ કરી, એક જ વિચાર. 6 કલાક કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ. મને મેં ક્યારે સેવા કરી એ ખબર ન પડી. બગા હું આવ્યો 3 વાગ્યા, એક દૂરથી કૂકરો થોડો સંભળાયો. મેં કહું 4 વાગવાની તૈયારી પર છે, આપણે જઈએ. અને બીજે દિવસે મેં કહું માદર્શનન લઈ અને આવી જઈશ. સ્વામીજીની કેટ ડાબીને સ્વામીજી ઉકારો પીવા ગયા. મારે તો ટપાલ લઈને બેસી જવું પડે. ટ્રેક્ટર પર 10 છોકરાને બેસાડીને લઈ ગયો હું.
મેં કહું તમે આ બધું લઈ લો, સાફ સફી કરીને હું આવું છું. બપોરે મેં કહું તમે તો મંદિરે નહીં આવતા, તમારી રોટલીને શાક અહીં લઈને આવીશ. ફરી પાછા જામ્યા, ફરી પાછા રાત્રે જામ્યા. થોડું મોડું થયું, કેડ ઉપર 5 મિનિટ મોડો ગયો. સ્વામી ક્યાં ગયા હતા ગુરુ? ક્યાં નો બેઠો છું? મેં હવે ત્યાં સાફસૂફી કરી આવ્યા નારાયણ દરે. પણ એક જ ભાવના હતી, એક જ કે આપ સાધુના ચરણામિંદ પૃથ્વી પર ના હોય. તો એના માટે જેટલું કઈ થઈ શકે એટલું સારું કરીએ, બસ બીજી કોઈ ભાવના નહોતી. આ સાધુના ચરણારવિંદ ધરતી પર ના હોય તો એના પગને કોઈ તકલીફ ન પડે, બીજો કોઈ મહિમા બી નહોતો. હું તો મેં તો આ જંગલથી સેવા કરેલી. મેં કહ્યું ચાલે, શાંતિથી ચાલે, નીચે ધીમે ઉતરે, શાંતિથી બેસે, પ્રસાદ આપે, બધી જ વ્યવસ્થા ફાઇન ગોઠવી દીધેલી. પણ ભાવના એક હતી કે સ્વામીજી કેટલી સેવા કરી, આપણે શું કરીએ છીએ, બસ એમને કેટલી સેવા કરી. આપણે તેના લાખમાં ભાગની બી કરી શકતા નથી. પછી એમને પ્રસંગ વાગોળું, પછી મંડું, પછી વાગોળું, પછી મંડું. નિશાન આટલું હતું કે એના ચરણામિંદના ધરતી પર ના હોય. એમાં પછી મહારાજની પ્રસાદીની ધરતી, તીર્થને તીર્થત્વ સાધુ જ આપે. પણ અહો અભાવ હતો, બસ એટલે પહેલો સેવાનો હેતુ એ છે, કોઈ પણ સેવા ઉમંગથી કરો, અહો ભાવ, બસ મહિમાથી. કોઈ કરે કે ન કરે પણ કરી નાખવી છે આપણે. સેવા એ જ મેવા છે, સેવા એ જ આંતરિક સમૃદ્ધિ છે, સેવા એ જ આંતરિક આત્માની આત્રા પ્રભુ તરફ લઈ જવા માટેનો સર્વોત્તમ સહેલો માર્ગ છે. આ એક ભાવથી સેવા કરી લેવી છે. સેવા એ જ એક યાત્રા છે, પણ મહિમાથી થવી જોઈએ. આ 4 પ્રકારના ભાવથી થવી જોઈએ. બાપા બધાને ભેટી પડ્યા, બાપરે બાપ. મારા જીવનમાં 3 પ્રસંગો ખૂબ ટચ કરી ગયા અને હું એને એટલું બધું વાગોડું. એક એક પ્રસંગ, 3 હું તમને, 3 પ્રસંગની તમને ખબર છે. એક પ્રસંગ મારા ગુરુ વિજ્ઞાન સ્વામીએ શાસ્ત્રી માના દર્શન કર્યા એના માટે તો સેંકડો વર્ષ સુધી સેવા કરું તો ઓછી છે. ગર્વ ઉતરી ગયો, શૂન્ય મનસ્ક થઈ ગયા, વિચારો સ્થગિત થઈ ગયા. શાસ્ત્રી માના દર્શન કરાયા, શાસ્ત્રી માનો સંબંધ કરાયો, સેંકડો વર્ષ સુધી સેવા, હજારો વર્ષ સુધી સેવા, એમની કરવાની કરવી હોય તો હું કરો. પણ ન જોયા વિજ્ઞાન સ્વામીનો સંબંધ, ન જોયો એમની તામસી નેચર, ન જોયો એમનું આક્રમણ, ન જોયું આક્રમક નેચર, વગરમાં કે આક્રમક નેચર કશું જ જોયું નહીં. આપણે કદાચ એ કક્ષાએ ન જઈ શકીએ, પણ આપણે એટલું તો કહી શકીએ, એટલું તો આપણે હૈયામાં રાખીએ, દેવતાઓને પણ જે સેવા ન મળે એવી સેવા આપણને મળી છે ભક્તોની. આપણા બાપ દાદાઓ સેવા કરીને ગયા છે. યોગી મહારાજ ક્યાં ધ્યાન કરવા બેઠા હતા? સેવા એ જ ધ્યાન છે, સેવા એ જ ભક્તિ છે, સેવા એ જ સંબંધ છે, સેવા એ જ સાચી સાધના છે.
મધ્ય 41-28 પ્રમાણે કરવાની છે. બસ હવે મૂળ વાત પર આવું. સેવા કરતા કરતા કોઈનો અભાવ આવે, એક તમારા મન બુદ્ધિના રાગનું પોષણ થઈ ગયું, બે તમારા દાંભિકતાનું પોષણ થઈ ગયું, ત્રણ તમારા કપટનું પોષણ થઈ ગયું, ચાર કોઈ અંતરાય ઉભો થઈ ગયો, પાંચ ભજન કરજો, બસ સ્વાધ્યાય કરજો. ત્યાં તમે નપાસ નહીં થતા. સ્વાધ્યાય કરીને ભજન મસ્ટ, પુકાર મસ્ટ, સ્વામિનારાયણ 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 કરતા કરતા હે મહારાજ મને બળ આપજો, તમે મારા અંતરાત્માનો વિશે અખંડિત બિરાજમાન છે, અમે તમને છીતરીને ક્યાં જઈશું. જેવા તમે મારા આત્માને વિશે છો એવા બધાના આત્માને વિશે છો, એ તમારી સેવા છે એવા ભાવથી કરાવજો. એથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્વામિનારાયણ 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 જ્યારે આપણે ભજન કરીએ, એક જાન બનો ખંડ રાખો, હું સ્વામી જ છું જેને હું કાલે સમજાવવાનો છું, વ્યવસ્થિતપણે વિશ્લેષણ કરીશ. સ્વામિનારાયણ 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 મૂર્તિની સ્મૃતિ, હું સ્વામી જ છું, મારા આત્માને છે, તું અખંડિત છું, હું ગુણાતીત જ છું, ભગતજી મારા છું, જાગા સ્વામી છું, કાકાજી છું, પપ્પાજી છું, સત્પુરુષ આપનો આત્મા છે, હું નિર્દોષ જ છું, હું પવિત્ર જ છું. સ્વામિનારાયણ 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 ભજન કરીએ, ભલે લાખો સંકલ્પ બેકાર બાજુમાં ઊભા જ હોય, આવતા હોય જતા હોય, હઠના ઈર્ષ્યાના માનના, નિસ્ફિકર થઈને ભજન કરો, બસ હલકા ફૂલ થઈને ભજન કરો, એના તરફ વૃત્તિ ગયા જવા દીધા સિવાય ભજન કરો. કંટાળો આવતો હોય તો બી માનજો કે સૂક્ષ્મ પ્રકૃતિનો એ સાત્વિક ઇવોલ્યુશન છે. કંટારો, બેચેની ને ઉદાસીનતા એ સાત્વિક અહમ, સાત્વિક જડતાનું ઇવોલ્યુશન છે. આત્માને કંટારાને કોઈ સંબંધ નથી, આત્મા તો સ્વયં આનંદિત છે, અને અક્ષર બ્રહ્મ તો કેવું આત્મામાં વ્યાપક એવું બ્રહ્મ તત્વ કલ્પનાતીત છે. એટલે આપણે ભજન કરવાની થોડી રીત, થોડું ભજન કરો. ડેરીએ જ્યારે ભજન કરીએ ત્યારે 5 મિનિટ ભજન કરીને આ એક વિચારમાં રહેવું, 5 મિનિટ વિચાર ભજન કરીને આ વિચારમાં રહેવું. સ્વામિનારાયણ 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 એક ભજન થયું. સ્વામી છું નારાયણ, તું મારા હૃદયને વિશે ખંડિત એમ માનીને પછી ધીમે 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 પ્રાર્થના કરતા કરતા ભજન કરતા કરતા લય થવું, બ્રહ્મરૂપે પરબ્રહ્મને ભજન સંભાળવાના છે. જે આપણે પેલી ચોપડીમાં લખ્યું છે અને ગુનાદાસની વાતમાં બી લખ્યું છે, ભજન કરતા કરતા ક્રિયા કરીએ તો અંતર શુદ્ધ થાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ મનમાં ચાલુ જ રાખીએ, સ્વામીની વાતો બોલીએ, કોઈની સાથે મીઠાશથી વાતો કરીએ, મહિમાની વાતો કરીએ. સ્વામણ તુવેરો આવી ગઈ એકી હાથે, એટલે એકી સાથે સ્વામણ તુવેરો આવી ગઈ, સ્વામન અને એ 200 ફૂટની લોબીમાં પાથરી દીધી. પછી તમને બધાને ઉઠાડવામાં આવે, પછી તમે બધા રાજકુમારો તમારી રૂમમાંથી બહાર નીકળો ફૂલ ફ્રેશમાં, ઘણા તો આખું ઘરે પૂછે શું છે, પણ
મને તો કોઈ પૂછે તો હું તો એવું જ કહું, આઈસ્ક્રીમ ને બધા તમારા બહાર તૈયાર છે, એની તો ઊંઘ ઉડી જાય. હા, આઈસ્ક્રીમ ને બધા તમારા બહુ સારું થયું સ્વામી, હા તમે બહુ મોટી કૃપા વર્ષે દીધી. પછી જ્યાં પેલી સ્વામન તુવેરો જુએ એનો વાલમ વાળું કોઈ પાત્ર, વાલમ વાળું કોઈ પાત્ર હોય, દરેક જ્ઞાનો શિષ્ય હોય, દરેક જ્ઞાન કોઈ દીકરાઓ હોય, દરેક જ્ઞાની દીકરીઓ હોય, દરેકનું કંઈક ને કંઈક હોય છે. બહુ શ્રદ્ધાવાન હોય પણ છતાં એને એટલો સંકલ્પ તો ઉઠે, કદાચ 400 જન્મે હારો ક્યારે પૂરું થશે, આ એટલો સંકલ્પ તો ઉઠે છે. ખૂબ અઘરી વાત છે. તે વખતે આપણને યાદ નથી આવતું કે દેહ બી એનો, સેવા કરનાર બી એ, હાથથી ફૂલનાર બી એ, મનથી ભજન કરાવનાર બી એ, અને કાલ બપોરે ઠાકોરજીના થાળમાં જમનાર બી એ આપણને યાદ નથી આવતું. બહુ બહુ મોટી કમનસીબી છે, ખરેખર યાદ નથી આવતું. એ મહિમા ક્યારે હોય? હજારો ટન ઢગલા હોય તો બી શું, શક્તિના દાતા તો અનંત છે. તમારી શક્તિ લિમિટેડ છે, અક્ષરભ્રમ તો અનલિમિટેડ છે. તે વખતે વિચાર ઉઠતો નથી આપણને. ખૂબ મનુષ્યભાવમાં જીવો છો, ખૂબ મનુષ્યભાવમાં વિચરણ કરો છો, અંતરાત્માને છેતરવા માટે ખૂબ તમે તૈયાર છો. ક્યારે તમે છેતરી રાખો છો તમને ખબર નથી. તમે થોડું ઇન્ટ્રોસ્પેક્શન, અંતર્દૃષ્ટિ કરજો, થોડું જીવો, સરસ જીવો. બસ ડોન્ટ ચીટ યોર સોલ. તમે તમારા આત્માને ન છેતરો, તમે તમારા આત્મામાં રહેલા પરમાત્માને ન છેતરો. થોડું થાય તો થોડું કરો, પણ કપટ ન રાખો. ગુનાદાસે કેવી વાતો લખી છે. બહુ અઘરું છે. એટલે પાંચ પ્રકારથી જે ભજન સેવા કરવાની છે, મેં સવારે થોડું સમજાવ્યું હતું. પોતા તરફ જ હું જ મારા આત્માની સેવા કરવા એક ધારો મંડી પડ્યો હોય અને મને એનો જ ખટકો હોય, મને એનો જ આલોચ હોય, મારા સ્વાભાવિક પ્રકૃતિ ભગવાન બદલી નાખે, બહુ નેચરલ બનાવી દે. મારે મારા આત્માની સેવા કરવી જ છે, મારે મારા આત્મા મળેલા પરમાત્માને રાજી કરવા જ છે, મારે કોઈ પણ ભોગે રાજી કરવા છે, ભગવાન અને સંતને મારે ક્યારેય હોશિયારા નથી કરવા. ખાલી આટલું વાક્ય કોઈ આટલું જ પકડી રાખે અને એના માટે જ ભજન કરે તો બી સાધના એની પૂરી થઈ જાય. મારે મારા ભગવાન, મારા સાધુ, મારા ભગવદી, ત્રણને મારે ક્યારેય હોશિયારા નથી કરવા, ક્યારેય નહીં, મનસા વાચા કર્મના નહીં. બહુ થઈ ગયું, પણ ત્યાં તમારો ઈગો, ત્યાં તમારો દમ, ત્યાં તમારી ઈર્ષ્યા, તમારું માન, તમારા બચાવ, તમારી બનાવટ, તમને ખ્યાલ બી નથી આવતો કે મારામાં શું છે, તમને ખ્યાલ બી નથી આવતો કે હું કોને ક્યારે છેતરી શકીશ અને હું છેતરીને ક્યાં જઈશ, કેટલું છેતરીશ, કેટલા દિવસો છેતરીશ, ખ્યાલ બી નથી આવતો. એટલે સ્વામિનારાયણ, 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 ભજન કરતા કરતા સેવા કરવાની વાતને કાલે સમજાવવાનો છું. ફરી થોડીક સમજાવીશ, પણ એ અગમ્ય એવા સેવા માર્ગને આપણે પાર કરવો જ છે. સેવાની બીજી સાઈડ ભક્તિ છે, અને પછી તમારા હૃદયને વિશે બુદ્ધિયોગ પ્રગટાવશે, મહિમા પ્રગટાવશે.
પછી તમને બહુ નેચરલ થશે કે હાસ મને આવી સેવા ક્યાંથી મળે. માય બાપા પૃથ્વી પર રહ્યા ત્યાં સુધી સેવા કરતા જ રહ્યા, કરતા જ ખૂબ સેવા કરી એમને, ખૂબ સેવા, અહોભાવે સેવા કરી, આત્માના કલ્યાણને અર્થે સેવા કરી, મહિમાથી સેવા કરી. આપણે સેવા કરતા 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 કરતા, ભજન કરતા કરતા સેવા કરવી છે, અને આ ભજન છે. મનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન બી ચાલુ રહે, એક કોન્શિયસ બી રહે કે આ દેહ જે હું લઈને બેઠો છું એ તો સળગાવી જ દેવાનું છે, એની સ્મશાન યાત્રા નિશ્ચિંત છે, બધા પહોંચવાના જ છે, મારે મિનિટ બગાડવી નથી. છેલ્લી એક વાત બાપાને હું કહી દઉં, બાપા સવારના પરમાં અમારી સાથે શાક સુધારવા બેઠા, અમારી જોડે સ્વામીજી શાક સુધારતા હતા, સાંભળો, અમારી જોડે સ્વામીજી બપોરના ઘઉં વીનતા હતા. 65 વર્ષની ઉંમર, 1 કલાક તો બપોરના સવાર 1:15 થી 2:15 વાગ્યા સુધી તો ઘઉં વીને જ, સાકાર બ્રહ્મ. એટલી નેચરલ અવસ્થાથી વીને, એટલી નેચરલ અસ્તિત્વ રહિતનો સાધુ, જેને હું અવકાશી સાધુ કહું, એ બેઠા હોય તો કંઈ ખબર જ પડે નહીં. એક વખત નહીં, મારી સાથે તો સ્વામીજી 60 વખત ગમવીને આવ્યા છે. સવારે બપોરે 6 વાગે બધું બપોરના વતનાથ પુરા, બપોરનું જમ્યા પછી વતનાથ બોલે પોતે જ, અથવા કોઈની પાસે વંચાવે. લાસ્ટ ટાઈમ કથા રેગ્યુલર કરતા જ, પછી ચાલો લાવો ઘઉં કાઢો, પછી ચોખા કાઢો, પછી ગોંડલના સભામંડપમાં, બોચાસનના સભામંડપમાં, સારંગપુરના સભામંડપમાં પછી ઘઉં નાખાય, 2-3-4 ગુણ ઘઉં પાથરી દે. પછી બાપાને એક સાથ દાજી બાપી વિનંતી કરી, બાબા તમે તો આરામ કરો. સ્વામી હસતા હસતા 3 શબ્દ બોલ્યા, હું આરામ કરું તો બધા જ આરામ કરે. તાર બાજુના 2-4 યુવકો બોલી ઉઠ્યા, સ્વામીજી અમે બેસીશું, તમે આરામ કરો. તો સ્વામીજી તરત જ બોલ્યા કે જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધી સેવા કરવા દો. અને મોડું એવું કટાનું કર્યું એટલે અમે કોઈ બોલી શકીએ નહીં, પછી બહુ તાન ન કરીએ, પછી બહુ હેત ન દેખાડીએ. પછી ત્રીજું વાક્ય બોલ્યા, દર્શન કરતા કરતા સેવા કરવાની ખૂબ મજા પડે છે, મારી છાતી વિધઈ ગઈ કે ભાઈ એ સાધુ હશે, કયા શાસ્ત્રોમાં એનું વર્ણન કરવું, અને શાસ્ત્રો એના આ વાક્યનું શું વર્ણન કરશે, બહુ અઘરું છે. મારી જોડે કેટલી વખત શાક સુધાર, અમને શાક સુધારવાનું શીખવાડે, વાસણ ઘસતાનું ઘસવા શીખવાડે, અમારી થાળીઓ બરોબર રાખોડી રહી ગયેલી, અમે તો કોઈ સાબુ જોયેલો નહીં, રાખોડી માટી લઈને મંડી પડીએ નારિયેળના કૂચા, તે થાળીઓમાં રહી ગયું, પેલી આમ થાળીઓ સુકાય ને પછી પેલી થોડી રખ્યા દેખાય, મોસ્ટ આમ સ્લાઇટ એની લેમડ દેખાય. સ્વામી કે આમ ન ઘસાય આમ ઘસાય, પછી શીખવાડે, પણ પરફેક્ટ સ્વરૂપ. એટલે આપણે બધા એ બહુ સજાગ રહેવાનું. સ્વામી એક દિવસ રાતના 2:30 વાગે ગૌશાળામાં ગયા. ગૌશાળામાં સૂતા હતા, એ મંદિર જ્યારે ગોંડલ મંદિરની શરૂઆત થાય એ આંબલી નીચે કોથળો નાખીને સૂઈ જતા હતા. ચારે બાજુ ખેતર અને ઝાડ, સાપે આવે, નુરિયા આવે, ઉંદેડા આવે, ને બંદાય આવે.
બધું ચારે બાજુ ફરતું જ હોય, દર્શન કરવા બિચારા આવતા જ હોય, સુઈ જાય બિચારી ગાય વિયાની. યોગી મહારાજ પછી ઉઠ્યા અને બોલા માણસોને બોલાવ્યા, બધું બધું સાફ સફાઈ કરી. પેલા જે કામ કરનારા માણસ, બાપા તમે હવે સુઈ જાઓ. સ્વામી કે ના, હવે મારે કલાક બે કલાકમાં ડેરિયા જવાનું છે, હું નહીં જઉં છું, પણ બધું સાફ મને કરવા દો. એટલા એક જણ ગરમ થયા, સ્વામી હું કહું છું ને તમે જાઓ ને. સાહેબ કે હું તમને સેવા મદદરૂપ કરું, ગાયને ઊંચકીને બીજે બેસાડીએ, એના પાછા બચ્ચાને બેસાડીએ, આપણે બધું ગોઠવી દઈએ. ત્યાં તો કશી જ કોઈ વ્યવસ્થા જ નહીં. ગોંડલમાં જ્યારે અમે પહેલી વાર એન્ટ્રી લીધી ને ત્યારે 56 સાલમાં એની ગૌશાળા જોઈ હોય ને તો નરિયામાંથી પાણી નીચે પડે, ચારે બાજુ ખુલ્લું વડ ને જય સ્વામિનારાયણ. તો પેલા એ બહુ ગરમ થઈને સ્વામીને કહ્યું, સ્વામી સાંભળતા નથી તમે જાઓ. બે શબ્દ ગરમ થયા. સ્વામી આવતા રહ્યા નયા. પછી ડેરીએ 3 વાગે પ્રતિષ્ઠા શરૂ કરી. દાજીબાબુ પહેલેથી જ હતા. 3 વાગે ડેરી પ્રતિષ્ઠા આમ શરૂ થઈ ને બહારનું ખોલ્યું કે દાજીબાબુ કે લઘુ કરવા, અત્યારે ક્યાં જઉં છું, અત્યારે પેલો અંધારામાં ઓછું દેખાય, પ્રતિષ્ઠા કરવા જવું છે. જોગી ક્યાં ગયા હતા, ગાય વ્યાય તે ત્યાં હતો. દાજીબાબુ કશું બોલ્યા નહીં. દાજીબાપુને બીજે દિવસ સવારે પેલા રબારીને એ લોકો કહે માણસ કે બાપા રાતે જતા રહ્યા અમે બહુ ગરમ થઈને કાઢ્યા. પણ તે વખતે કોઈ બાપા નહોતું કહેતું, ગમે તે શબ્દોથી કાઢી મૂકે, ખૂબ ઉપેક્ષા કરે. તાર સ્વામી એક વાત કરતા, કોઈ આપણને ટોકે વરે પણ સેવા આપણે નહીં છોડવી, એ સેવા એ મેવા છે. ટોકની વડની તો 40 વર્ષ સુધી ચાલુ જ રહી, એમને સેવા ન છોડવી. સ્વામી પોતે પસંદ કર્યો કે મને કાઢી મૂક્યો તો મને તો આનંદ થયો, બિચારાનું દિલ છે મને કાઢી મૂકે. પણ આપણને કોઈ ટોકે, આપણને કોઈ વઢે, આપણી કોઈ ઉપેક્ષા કરે, આપણે કોઈ ધ્યાન ન રાખે, એ આકરો સેવા પર નહીં કાઢવાનો. આપણે તમારા દિલનો, અંતરતમના, ઉડાનના, મન બુદ્ધિ, સૂક્ષ્મ શરીરનો આક્રોશ સેવા પર નહીં કાઢતા. અમારો શબ્દ યાદ રાખજો, ત્યાં સ્વામીનો શબ્દ યાદ રાખજો, સેવા એ મેવા છે. અને પેલા શબ્દ આકાશના ભાગ કાઢવા, સ્વામી 1000 વાર બોલે શબ્દ આકાશનો ભાગ છે, બોલે આકાશ આકાશમાં ભરી ગયું. 1000 ટન ઉપેક્ષા હોવા છતાંય સ્વામીજી 1 સેકન્ડ પૂરતી સેવા ક્યારેય છોડી નથી. એ મધ્ય 41, એમાં આપણે બહુ નપાસ થઈ જઈએ, ખૂબ નપાસ. ફરી વાક્ય બોલું છું, 1000 ટન ઉપેક્ષાઓ હોવા છતાંય, અપમાનો હોવા છતાંય, 2 પૈસાની કિંમત નહીં હોવા છતાંય, કોઈ શરીરનું ધ્યાન રાખનાર હતું નહોતું છતાંય, ભયંકર શરદી હતી છતાંય, કબજિયાત ફૂલ હતી છતાંય, સ્વામીએ કોઈ દિવસ સેવાને છોડી નથી. ઉમંગથી સેવા કરે, જેમ જેમ અપમાન થાય તેમ તેમ ઉમંગ વધતો જાય. એ લાઈફ લખવા જેવું છે. અને આપણે કર્માતા જતા જઈએ, બસ આટલો ફેર છે. હું તમને એમ નથી કહેતો કે તમે અત્યારે આવી રીતે સ્વામીની જેમ વર્તો, પણ આપણે પ્રાર્થના તો કરી શકીએ કે મને સેવા, ભલે કોઈ શબ્દ બે શબ્દ કે ન સચવાયું આપણી રીતે કોઈ વર્ત્યું ન વર્ત્યું,
પણ એટલી તો પ્રાર્થના આપણે કરી શકીએ કે મારા મનનું અપમાન થયું છે, મારા અહમનું અપમાન થયું છે, એમાં મારે સેવા છોડવાની શી જરૂર છે? આત્માની ભૂમિકા ઉપર માન અપમાનને સુખ દુઃખ તો છે જ નહીં. અપમાનને માનને ઉપેક્ષાઓ બધા એ લાગે છે, બુલેટ લાગે છે મનને બુદ્ધિને. તમારા અહમને એ બુલેટો વાગે છે. આત્મા તો આત્માને તો કોઈ બુલેટ વાગતી જ નથી. એ કોક સમજનથી સેવા કરવાની છે. બુલેટ તો મનને વાગે, બુલેટ તો બુદ્ધિને વાગે, બુલેટ તો અહમને વાગે કોકની નિકરતે. આત્માને તો કોઈ વસ્તુ જ સ્પર્શ કરી શકતી નથી. સચિદાનંદ છે એને તો કોઈ વસ્તુ સ્પર્શ સ્પર્શી શકે એમ છે જ નહીં. અને પછી સેવા મંડી પડીએ, ઉમંગ છોડીએ નહીં, એ મહિમાએ સહિત સેવા કરી કહેવાય. એટલે આ વાક્ય તમે ખૂબ યાદ રાખજો. જેમ જેમ સેવા મળે તેમ તેમ આનંદમાં જવું જોઈએ. ગમે તેવી આંતરિક પરિસ્થિતિ, ગમે તેવી ગરબડવાળી હોય, ગમે તેવી ગરબડવાળી પરિસ્થિતિ હોય, પણ તમારે સેવા ન છોડવી જોઈએ. અને એ જ સાચો નિષ્કામ ધર્મ છે. અને તે માટે ભજન કરવું, બસ તે માટે આવા પ્રસંગો વાગોળવા, તે માટે ભગતજી મહારાજ, જાગા સ્વામી, અદા, એના લાઈફ તરફ નજર કરીને પ્રાર્થના કરીને મનવું. કેટલું કેટલું આપણા માટે તો કેટલી યાત્રા સુગમ થઈ ગઈ, સુગમ. ભગતજી મહારાજ મૂર્તિમાન બ્રહ્મ સ્વરૂપ, જાગા સ્વામી મૂર્તિમાન બ્રહ્મ તત્વ, શાસ્ત્રીમાં દેવગી મહારાજ, કાકાજી બધા કલ્પનાતીત માણસો. આપણે તો અંતરમાં બસુરું ચાલતું હોય, એક એમાં કોઈનો પ્રેમ ના મળ્યો હોય, બે એમાં રસોડામાં બે શબ્દો કોઈ સાંભળવા ના મળ્યા હોય, ત્રણ ચોથું ટાઈમે કોઈ ચોથો મિત્રમાં મહારાજ પકડી ગયા હોય, પાંચ ચાર તારે આપણે રૂમમાં જઈને સુઈ જઈએ. કર તું એકલો સેવા, જા. તમારા મન કેટલા વિચાર, કોઈ પણ બુલેટ મનને વાગે છે જેને આપણે કોઈ સંબંધ નથી, કોઈ પણ બુલેટ બુદ્ધિને વાપે છે જેને કોઈ આપણે, કોઈ પણ બુલેટ અહમને જ વાગે છે, કોઈ પણ શબ્દ અહમને. આત્મા સુધી શબ્દ પહોંચતો જ નથી ને. આત્મા તો સ્વયં સુખી સ્વરૂપ છે, એને કોઈ પ્રશ્ન શબ્દ સંભળાય નહીં, દેખાતો નથી, પહોંચી શકતો નથી. આત્મામાં ભરતી હોય આવતી જ નથી તમારા વાણીએ કરીને, શક્ય જ નથી. અને એટલે જ્યારે ભજન કરી હતા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હું સ્વામી તું નારાયણ, આવા ભાવથી આપણે સેવા ભજનમાં મંડવાનું છે. બહુ ધીરજ બહુ શાંતિથી સેવા કરવા આવ્યા છે તો સેવાની ભાવનાથી આપણે કરવી, ઠંડે ગળે જ કરવી, વાણી મીઠી રાખીને કરવી. અને કાલે બે પ્રસંગ મીઠાશના, આટલું બધું કાતિલ અપમાન હોવા છતાં બાપાની મીઠાશ અને વાણીની ક્યારેય ન જાય. આપણે તો એને સંભાળવા છે અને ભજન કરવાનું છે, એ આપણને સિદ્ધ કરાવી દેવાના છે. બસ કાતિલ અપમાન છતાં એની મીઠાશ ન જાય. કાતિલ એની આગળ બધા બનાવટ કરે તો એની મીઠાશ ન જાય, એનો પ્રેમ ન જાય, એની સેવા કરતા જ રહે, કરતા જ રહે, કરતા જ રહે. તો આપણે બધાએ આ માર્ગે જવું છે. કાલે તમને સવારે સમજાવવાનો છું. બહોત પસારા મત કરો. આજના શુભ મંગળકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ, ભગવાન મહાવીર, ભગવાન સ્વામિનારાયણ અને એવા ગુણાતીત પુરુષો, શાસ્ત્રીમાં યોગી મહારાજ, કાકાજી, બાપાજી, સાહેબ, સ્વામીજી, અમૃત બાપા, સૌના ચરણાવિંદમાં એક જ પ્રાર્થના, આપણને ધીમે ધીમે પણ મધ્ય 41 પ્રમાણે સેવા કરવા માટે ખૂબ ખૂબ બળ આપો. એ જ પ્રાર્થના સહજાન સ્વામી મહારાજ. પ્રથમ શ્રી હરિ ને રે ચરણે શીશ નમાવો, નૌતમ લીલા રે નારાયણ ની ગાવો, મોટા મુનિવર રે એકાગ્ર કરી મન ને જૈને કાજે રે
સેવે જાઈ મનને આસન સાધી રે જ્ઞાન ધરીને ધારે જેની ચેષ્ટા રે દેહ કરી સંભારે સહજ સ્વાભાવિક રે પ્રકૃતિ પુરુષોત્તમની સુણતા સજની રે ભીખ મટાડે જમની ગાવું હે તેરે હરિના ચરિત્ર સંભારી પાવન કરજો રે પ્રભુજી બુદ્ધિ મારી સહજ સ્વભાવે રે બેઠા હોય હરિજારે તુલસીની માળા રે કર લઈ ફેરવે ત્યારે રમુજ કરતા રે રાજીવ નૈણ રૂપાળા કોઈ હરિજનની રે માગી લઈને માળા બેવડી રાખી રે બબ્બે મણકા જોડે ફેરવે તાણી રે કઈક માળા તોડે વાતો કરે રે રમુજ કરીને હસતા બેડી કરી રે માળા કરમાં ઘસતા ક્યારેક મીચી રે મિત્ર કમળ ને સ્વામી પ્રેમાનંદ કહે રે જ્ઞાન તરે બહુ નામી સાંભળ સૈયલ રે લીલા નટના ઘરની સુણતા સુખડું રે આપે સુખ સાગરની નેત્ર કમળ ને રે રાખી ઉગાડા ક્યારે ધ્યાન ધરી ને રે જૈસે જીવન બારે ક્યારેક ચમકી રે ધ્યાન કરતા જાગે જોતા જીવન રે જન્મ મરણ દુઃખ ભાગે પોતા આગળ રે સભા ભરાઈ બેસે સંગ હરિજનની રે સામુ જોઈ રહે છે ધ્યાન ધરીને રે બેઠા હોય હરિ પોતે સંગ હરિજનને રે તૃપ્ત ન થાય જોતે સાધુ કીર્તન રે ગાય વજાડી વાજા તેમને જોઈ રે મગન થાય મહારાજા તેમની ભેળા રે શક્તિ વગાડી ગાય સંત હરિજન રે નિર્ઘી રાજી થાય ક્યારેક સાધુ રે ગાય વજાડી તાળી ભેળા ગાય રે તાળી દૈવન માળી આગળ સાધુ રે કીર્તન ગાય જ્યારે પોતા આગળ રે કથા વંચાય ત્યારે પોતે વાર્તા રે કરતા હોય બહુ નામી કસતા આવે રે પ્રેમાનંદ ના સ્વામી મનુષ્ય લીલા રે કરતા મંગળકારી ભક્ત સભા મારે બેઠા બહુ ભયહારી જેને જોતા રે જાય જગ આશક્તિ જ્ઞાન વૈરાગ્ય રે ધર્મ સહિત જે ભક્તિ તે સંબંધી રે વાર્તા કરતા બારી હરિ સમજાવે રે નિજ જનને સુખકારી યોગ ને સાંખ્ય રે પંચરાત્ર વેદાંત એ શાસ્ત્ર નો રે રહસ્ય કહે કરી કાંત જ્યારે હરિજન રે દેશ દેશ ના આવે ઉત્સવ ઉપર રે પૂજા બહુવિધ લાવે જાણી પોતાના રે સેવક જન્મ વિનાશી તેમની પૂજા રે ગ્રહણ કરે સુખ રાશિ ભક્ત પોતાના રે તેને શ્યામ સુજાણ ધ્યાન કરાવી રે ખેંચે નાડી પ્રાણ ધ્યાન માતી રે ઉઠાડે નિજ જનને દેહમાં લાવે રે પ્રાણ ઇન્દ્રિય મનને સંત સભા મારે બેઠા હોય અવિનાશ કોઈ હરિજનને રે તેડવો હોય પાસ પહેલી આંગળી રે નેત્ર તણી કરી સાધ પ્રેમાનંદ કહે રે સાધ કરે ભગવાન મોહનજી ની રે લીલા અતિ સુખકારી આનંદ આપે રે સુણતા ન્યારી ન્યારી ક્યારેક વાતો રે કરે મુનિવર સાથે ગુચ્છ ગુલાબ ના રે છોડે છે બે હાથે શીતળ જાણી રે લીંબુ હાર ગુલાબી તેને રાખે રે આંખો ઉપર દાબી ક્યારેક પોતે રે રાજી પામા હોય વાતો કરે રે કથા વંચાવે તો રે સાંભળે કીર્તન રે પોતે કઈક વિચારે પૂછવા આવે રે જમવાનું કોઈ ત્યારે હાર ચડાવે રે પૂજા કરવા આવે તેના ઉપર રે બહુ ખીજીરી સાવે કથા સાંભળતા રે હરે હરે કહી બોલે મર્મ કથા નો રે સુણી મગન થઈ ડોલે માન કથા મારે બીજી ક્રિયા માએ ક્યારે કચા ન કરે જમતા હરે બોલાય થાય સ્મૃતિ રે પોતાને જર તેની થોડુંક હસે રે ભક્ત સામુ જોઈ બેની એમ હરિ નિત નિત રે આનંદ રસ વરસાવે એ લીલા રસ રે જોઈ
કોઈ પ્રેમાનંદ ગાવે સાંભળ સજની રે દિવ્ય સ્વરૂપ મોરારી કરે ચરિત્ર રે મનુષ્ય વિગ્રહ ધારી કયા મનોહર રે મોહન મનુષ્ય જેવા રૂપ અનુપમ રે નિજ જન ને સુખ દેવા ક્યારેક ઢોલીએ રે પૈસે શ્રી ઘન શ્યામ ક્યારેક પૈસે રે ઝાકડે પૂરણ કામ ક્યારેક ગોદડું રે ઓછાડે સહિત પતલું હોય રે તે પર બેસે પ્રીતે ક્યારેક ઢુલિયા રે ઉપર તકિયો બાળી તે પર બેસે રે શ્યામ પલાટી વાળી ગણુક બેસે રે તકિયો ડીંગણ દઈને ક્યારેક ગોઠણ રે બાંધે કેસ લઈને ક્યારેક રાજી રે થાય અતિશય આલી સંત હરિજનને રે બેટે પાત્મા ગાલી ક્યારેક માથે રે લઈ મેલે બે હાથ છાતી માએ રે ચરણ કમળ દે નાથ ક્યારેક આપે રે હાર તોરા ગિરધારી ક્યારેક આપે રે અંગના વસ્ત્ર ઉતારી ક્યારેક આપે રે પ્રસાદી ના થાળ પ્રેમાનંદ કરે રે ભક્ત તણા પ્રતિપાળ એવા કરે રે ચરિત્ર પાવન કારી શુકજી સરકારે ગાવે નિત સંભારી ક્યારેક જીવને રે તાક તળે દબાવે ડાબે જમણે રે ફડકે સહજ સ્વભાવે છીક જરે આવે રે ક્યારે રૂમાલ લઈને ચીક ખાય રે ભૂખ પર આડો દઈને રમુજ આણી રે હસે અતિ ઘનશ્યામ મુખ પર આડો રે રૂમાલ દઈ સુખધામ ક્યારેક વાતું રે કરતા થતા દેવ છેડે રૂમાલ ને રે વડ દેવાની દેવ અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામી નો પર દુઃખ હારી રે વારી બહુ ના મીનો કોઈને દુખ્યો રે દેખી ના કમાય દયા આણી રે અતિ આકડા થાય અનધન વસ્ત રે આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ રે દેખી વાન જવાડે ડાબે ખબે રે કિસવાડ સોડે નાખી ચાલે જમણા રે ઘર માં રૂમાલ રાખી ક્યારેક ડાબો રે કરગેડ ઉપર મેલી ચાલે વાલો રે પ્રેમાનંદ નો હેલી નિત નિત નૌતમ રે લીલા કરે હરિરાય ગાતા સુનતા રે હરિજન રાજી થાય સહજ સ્વભાવે રે ઉતાવળા બહુ ચાલે હેત કરીને રે બોલાવે બહુ વાલે ક્યારેક ઘોડે રે ચડવું હોય ત્યારે ક્યારેક સંતને રે પીરસ વાપધારે ત્યારે ડાબે રે ખબે ખેસને આણી કેસને બાંધે રે કેડ સંગાતે તાણી પીરસે લાડુ રે ચલે બી ઘન શ્યામ ચણસ જમ્યાની રે લઈ લઈ તેના નામ પરે પંગત મારે વારંવાર મહારાજ સંત હરિજન ને રે પીરસ વારે કાજ શ્રદ્ધા ભક્તિ રે અતિ ગણી પીરસતા કોઈ ના મુખ મારે આપે લાડુ હસતા પાછલી રાત્રિ રે ચાર ઘડી રહે ત્યારે દાતણ કરવા રે ઉઠે હરિ તે વારે નાવા બેસે રે નાથ પલાટી વાળી કર લઈ કળશો રે જળ ડોળે વન માળી કોરે વસ્ત્રે રે કરી શરીર ને લુવે પ્રેમાનંદ કહે રે હરિજન સર્વે જુવે રૂડા શોભે રે નાઈને ઉભા હોય વસ્ત્ર પહેરેલું રે સાતળ વચ્ચે નીચોવે પગ સાતળ ને રે લુહીને સારંગ પાણી કોરા ખીસને રે પહેરે સારી પેટ તાણી ઓળી ઉપરણી રે રેશમી કોરની વાલે આવે જમવા રે ચાકડીએ ચડી ચાલે માથે ઉપરણી રે ઓડી વેસે જમવા કાન ઉગાડા રે રાખે મુજને ગમવા જમતા ડાબા રે પગની પલાટી વાળી તે પર ડાબો રે કરમે લે વન માળી જમણા પગને રે રાગી ઉભો શ્યામ તે પર જમણો રે કરમે લે સુખદામ રૂડી રીતે રે જમે દેવ ના દેવ વારે વારે રે પાણી પિતાની દેવ જણસ સ્વાદુ રે જણાય જમતા જમતા પાસે
હરિજન રે, બેઠા હોય મન ગમતા તેમને આપી રે, પછી પોતે જમે જમતા જીવન રે, હરિજન રે મન ગમે ફેરવે જમતા રે, પેટ ઉપર હરિ હાથ ઓળકાર ખાય રે, પ્રેમાનંદ ના નાથ ચરણું કરે રે, મોહન તૃપ્ત થઈને દાંતને કુતરે રે, સડી રૂપાની લઈને મુખ વસ લઈને રે, ઢોલીએ બિરાજે પૂજા કરે રે, હરિજન હે તે જાજે પાપડ ઉપર રે, આટો લઈ અલબેલો પેટો બાંધે રે, છોગુ મેલી છેલો વર્ષ ઋતુને રે, શરદ ઋતુને જાણી ગયેલા નદીના રે, નિર્મળ નીરવ ખાણી સંત હરિજનને રે, સાથે લઈ ઘનશ્યામ નાવ પધારે રે, કેલે પૂરણ કામ બહુ જળ ક્રીડા રે, કરતા જળમાં નાય જળમાં તાળી રે, લઈને કીર્તન ગાય નાઈને પારે રે, વિસરી વસ્ત્ર પહેરી ઘોડે બેસી રે, ગેરાવે રંગ લહેરી પાવન જશને રે, હરિજન ગાતા આવે જીવન જોઈને રે, આનંદ ઉર્ન સમાવે ગઢપુર વાસી રે, જોઈને જગ આધાર સુફળ કરે છે રે, નૈણા વારંવાર આવી બિરાજે રે, ઓસરીએ પવનામી ઢોલિયા ઉપર રે, પ્રેમાનંદ ના સ્વામી નિજ સેવક ને રે, સુખદેવાને કાજ પોતે પ્રગટ્યા રે, પુરુષોત્તમ મહારાજ પડ્યા માહી રે, સભા કરી વિરાજે પૂરણ શશી રે, ઉડગણ માં જેમ છાજે બ્રહ્મરસ વર્ષી રે, તૃપ્ત કરે હરિજન ને પોળે રાત્રે રે, જમી શ્યામ શુદ્ધ અન્ન ને બે આંગળીઓ રે, તિલક કર્યા ની ફેરે બાલ વચ્ચે રે, ઉભી રાખી ફેરે સુતા સુતા રે, માળા માગી લઈને જમણે હાથે રે, ચિત ફેરવે ચિત દઈને ભૂલ ના પડે રે, કેદી એ ઉનિયામ ધર્મ કુવરની રે, સહજ પ્રકૃતિ એમ પર નિદ્રા મારે, કોડ્યા હોય મુનિરાય કોઈ અજાણે રે, લગાર અડકી જાય ત્યારે ફડકી રે, જાગે સુંદર શ્યામ કોણ છે પૂછે રે, સેવક ને સુખધામ એવી લીલા રે, હરિની અંત અપાર મેં તો ગાઈ રે, કાંઈક મતી અનુસાર જે કોઈ પ્રીતે રે, શીખશે સુણશે ગાશે પ્રેમાનંદ રો રે, સ્વામી રાજી થાશે, પુરાવો શ્યામ સ્નેહી સુંદર વર જો વાલા, વ્રત કરીને જીવન મારા જીવ માહી તો વાલા, ચિન્હ અનુપમ અંગો અંગના સુરત સંભારુ વાલા, લક્ષિત નિર્ભી નૌતમ મારા ગુર માહુ તારુ વાલા, વરુણ કમળ સમ જુગ ચરણ ની શોભા હતી સારી વાલા, ચિંતન કરવા આતુરતી મન વૃત્તિ મારી વાલા, પ્રથમ તે ચિંતવન કરું સુંદર સોળે ચિન્હ વાલા, ઉર્ધ્વરેખા ઓપી રહી અતિશય નવીન વાલા, અંગુઠા આંગણી વચ્ચેથી નિસરીને આવી વાલા, પાણીની બે કોરે જોતા ભક્તને મન બાવી વાલા, જુગ ચરણ માં કહું મનોહર ચિન્હ તેના નામ વાલા, શુદ્ધ મને કરી સંભાતા નાશ પામે કામ વાલા, અષ્ટ કોણ ને ઉર્વરેખા સ્વસ્તિક જંબુ જવ વાલા, વજ્ર અંકુશ કેતુ ને પદ્મ જમણે પગે નવ વાલા, ત્રિકોણ કળશ ને ગોપદ સુંદર ધનુષ ને મીન વાલા, અર્ધ ચંદ્ર ને વ્યોમ સાથ છે ડાબે પગે ચિન્હ વાલા, જમણા પગના અંગુઠાના નખ માહી ચિન્હ વાલા, તે તો નિર્ખે જે કોઈ ભક્ત પ્રીતિએ પ્રવીણ વાલા, કે જે અંગુઠાની પાસે તિલક નો તમ દારૂ વાલા, પ્રેમાનંદ કહે નિર્ખું પ્રીતે પ્રાણ લઈ વારું વાલા, હવે મારા વાલા ને નહીં રે વિસારું રે, શ્વાસ ઉચ્છવાસે તે નિત્ય સંભારો રે, પડ્યું મારે સહજાનંદ જી શું પાનું રે, હવે હું તો
કેમ કરી રાખીશ ચાલુ રે આવ્યો મારે હરિ વર ભરવાનું ઠાણું રે એ વર ના મળે ઘર છે નાણું રે એ વર ભાગ્ય વિના નવ ભાવે રે એ સ્નેહ લગ્ન વિના નવ ભાવે રે દુરિજન મન રે માને તેમ કહેજો રે સ્વામી મારા રુદિયાની ભીતર રહેજો રે હવે હું તો પૂરણ પદવી ને પામી પડાવો ને ભીષ્ણાનંદ ના સ્વામી હવે મારા વાલાના દર્શન સારું હરિજન આવે હજારે હજારું ટોલીએ બિરાજે સહજાનંદ સ્વામી પૂરણ પુરુષોત્તમ અંતર જામી સભા મતે બેઠા મુનિ ના વૃંદ પ્રેમા શોભે તારે વિઠો જેમ ચંદ્ર દુર્ગાપુર ખેલ રચો અતિ ભારી મેળા રમે સાધુ અને બ્રહ્મચારી તાળી પડે ઉપડતી અતિ સારી પુણ્યતાય ચૌદ લોક થકી ન્યારી પાગલડી માં છોગલી અતિ શોભે જોઈ જોઈ હરિજન ના મન લોભે પધાર્યા વાલો સર્વે તે સુખ નારાશિ સહજાનંદ અક્ષર ધામ ના વાસી માગી મારી જનમો જનમ નિકામી પડા મુને નિષ્ણાનંદ ના સ્વામી મૂળે પ્રભુ સકલ મુનિ કેશમ સ્વામી નારાયણ દિવ્ય મૂર્તિ સ્વામી નારાયણ દિવ્ય મૂર્તિ સંતન કે વિશ્રામ હરિયો સંતન કે વિશ્રામ મૂળે પ્રભુ સકલ મુનિ કેશમ અક્ષર પર આનંદ ઘન પ્રભુ કિયો હે ભૂપરટા જેહિ મિલત જન તરત માયા જેહિ મિલત જન તરત માયા લહત અક્ષર ધામ હરિયો લહત અક્ષર ધામ કોડે પ્રભુ સકલ મુનિ કેશમ શરદ શેષ મહેશ મહામુનિ જપત જેહિ ગુણ નામ જાસ પદ રજ શીશ ધરી ધરી જાસ પદ રજ શીશ ધરી ધરી ભોત જનનિષ્કામ હરિયો ભોત જનનિષ્કામ કોડે પ્રભુ સકલ મુનિ કેશમ પ્રેમ કે પર્યંક પર પ્રભુ કરત સુખ આરામ મુક્તાનંદ નિજ ચરણ ડિગ ગુણ મુક્તાનંદ નિજ ચરણ ડિગ ગુણ ગાવત આઠુ જામ હરિ ગુણ ગાવત આઠુ જામ કોડે પ્રભુ સકલ મુનિ કેશમ રેશામ તમે સાચું નાણું બીજું સર્વે દુઃખદાયક જાણું રેશામ તમે સાચું નાણું એકમ વિના સુખ સંપત કાવે તે તો સર્વે મહા દુઃખ ઉપજાવે અંતે માં કામ કોઈ નાવે રેશામ તમે સાચું નાણું એ મૂરખ લોક મારે પટકી જૂઠા સંગે હારે શિર પટકી તેથી મારી મન વૃદ્ધિ અટકી રે શ્યામ તમે સાચું નાણું રે અખંડ અલૌકિક સુખ સારું રે જોઈ જોઈ મન મોયું મારું ધરા ધન તમ ઉપરવારું શ્યામ તમે સાચું નાણું રે બ્રહ્માથી કિટ લગી જોયું ઝૂઠું
રે વગોયું મુક્તાનંદ મન તમ સંગ મોયું રે શ્યામ તમે સાચુનાણું બંધુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લોય જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર ને રે લોય સમરૂ પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામ ને રે લોય જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજ કામ ને રે લોય જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પર કોઈ નવ લહે રે લોય જેને શેષ સહસ્ર મુખ ગાય નિગમ નેતી કહે રે લોય વર્ણવ સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રે લોય નકશિક પ્રેમ સકીના નાથ રહો ઉરમા રમી રે લોલ આવો મર મોહન મિટડા લાલ કે જો તારી મૂર્તિ રે લોલ જતન કરી રાખું રસિયા રાજ વિસારું નહીં પૂરતિ રે લોલ મન મારું મોયું મોહન લાલ પાગલડી ની વાત મારે લોલ આવો ઓરા છોગલા કો સૂચે કાતિલા જો કાત મારે લોલ વાલા તારું જડ કે સુંદર બાલ તિલક રૂડા કર્યા રે લોલ વાલા તારા વામ કરણ મા તિલ તેણે મનડા હર્યા રે લોલ વાલા તારી ભ્રુકુટી ને માણે શ્યામ કરજ મારા કોરિયા રે લોલ નેણ તારે પ્રેમ સખીના નાથ કે ચિત્ત મારા ચોરિયા રે લોલ વાલા મુને વશ કી ધી ઘન શ્યામ વાલભ તારા વાલ મારે લોલ મન મારું તલ કે જોવા કાજ તી બકડી છે ગાલ મારે લોલ વાલા તારી નાસિકા નમણી નાથ અધર વિમલાલ છે રે લોલ છેલા મારા પ્રાણ કરું કુરબાન જોયા જે વિચાલ છે રે લોલ વાલા તારા દંત દડમ ના બીજ ચતુરાઈ ચાવ તારે લોલ વાલા મારા પ્રાણ મરો છો નાથ મીઠું મીઠું ગાવ તારે લોલ વાલા તારે હસવે હરાણું ચિત્ત બીજું હવે નવ ગમે રે લોલ મન મારું પ્રેમ સખીના નાથ કે તમ કેડે પમે રે લોલ રસિયા જોઈ રૂપાળી કોટ રૂહી રે કાવળી રે લોલ વાલા મારું મનડું મળવા જાય કે જાય ચિતડું ચડી રે લોલ વાલા તારી જમણી બુજાને પાસ રૂડા દિલ ચાર છે રે લોલ વાલા તારા કંઠ વચ્ચે દિલ એક અનુપમ સાર છે રે લોલ વાલા તારા ઉરમા વિણ ગુણ હાર જોઈ નેણા ટરે રે લોલ વાલા તે તો જાણે પ્રેમી જન જોઈ નિત ધ્યાન ધરે રે લોલ રસિયા જોઈ તમારું રૂપ રસિક જન કે લડા રે લોલ આવો વાલા પ્રેમ સખીના નાથ સુંદર વર છે લડા રે લોલ વાલા તારી પૂજા જુગલ જગદીશ જોઈને જાઉં વારણે રે લોલ કરના લટકા કરતા લાલ આવો ને મારે વારણે રે લોલ વાલા તારી આંગળીઓ ની રેખા નખમણી જોઈને રે લોલ વાલા મારા ચિત્ત મારા કો ચોરી કહું નહીં કોઈને રે લોલ વાલા તારા ઉર મહાનુપમ છાપ જોવાને જીવ આગળો રે લોલ વાલા મારા હૈડે હરખ ના માય જાણું જે હમણા મળો રે લોલ વાલા તારું ઉદર અતિ રસ રૂપ શીતળ સદનાથ જી રે લોલ આવો ઓરા પ્રેમ સખીના પ્રાણ મળું ભરી વાત જી રે લોલ વાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ રસિક જોઈને જીવે રે લોલ વાલા એ રસના ચાકણ હાર કે ચાશતે નવ પીવે રે લોલ વાલા મારે સુખ સંપત તમે શ્યામ મોહન મન ભાવ તારે લોલ આવો મારે મંદિર જીવન પ્રાણ હસીને બોલાવ તારે લોલ વાલા તારું રૂપ અનુપમ ગૌર મૂર્તિ મન મા ગમે રે લોલ વાલા તારું જોવન જોવા કાજ કે ચિત ચરણે નમે રે લોલ
આવો મારા રસિયારા જીવનેણ મરમ કરી બોલ તારે લોલ આવો વાલા પ્રેમ સખીના સેણ મંદિર મારે ડોલ તારે ડોલ ફલ તરુ રૂપ અનુપમ નાથ ઉદર શોભા ગણી રે લોલ ત્રિવડી જો સુંદર ચેલ આવો ને બોરા અમ ભણી રે લોલ ફલ તારી લાભી નૌતમ રૂપ ઉડી અતિ ગોળ છે રે લોલ કટિલંક જોઈને સહજાનંદ કે મન રંગ ચોળ છે રે લોલ વાલ તારી જંગા જુગલ ની શોભા મન માં જોઈ રહું રે લોલ વાલા નિત નિરકુ પિંડી ને પાણી કોઈ ને નવ કહું રે લોલ વાલા તારા ચરણ કમળ નું ધ્યાન ધરું અતિ હેત મારે લોલ આવો વાલા પ્રેમ સખી નાથ રાખું મારા ચિત મારે લોલ વાલા તારા જુગલ ચરણ રસ રૂપ વખાણું બાલ મારે લોલ વાલા અતિ કોમળ અરુણ રસાળ ચોરે ચિત ચાલ મારે લોલ વાલા તારે જમણે અંગૂઠે થીલ કે નક માચી ન છે રે લોલ વાલા છેલ્લી આંગળીએ દિલ એક જોવાને મન દીન છે રે લોલ વાલા તારા નખ ની અરુણતા જોઈને શશી ગળ ક્ષીણ છે રે લોલ વાલા રસ ચોર ચકોર જે ભક્ત જોવાને પ્રવીણ છે રે લોલ વાલા તારી ઉર્ધ્વ રેખા માં ચિત રહો કરી વાસ ને રે લોલ માગે પ્રેમ સખી કર જોડી દેજો ધન દાસ ને રે લોલ માગે પ્રેમ સખી કર જોડી દેજો ધન દાસ ને રે લોલ સતસંગી સૌ સાંભળો પૂર આનંદ આણો અપાર આપણને જે મળ્યા છે તે રહે છે માયા પાર આવા બીજા કોઈને મળ્યા નથી મળશે નહીં દેહ મૂકી જેને પામવું તે દેહ છતાં મળ્યા નહીં મોટો લાવો નહીં કરી થઈ બેઠા છો સુખિયા તરી આ સ્વામી ના પ્રતાપથી કોઈ વાતે કામી નવ રહી નિજાશ્રિતાનામ સકલાતિ હંતા સદ્ધર્મ ભક્તે રમણં વિધાતા દાતા સુખાનામ મનસે ચિતાનામ કરોતુ કૃષ્ણો ખિલ મંગલમ નઃ